નમસ્કાર, શ્રી મોટા મુંજિયાસર પ્રાથમિક શાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલીના વિશેષ પ્રોજેક્ટ હું ગુજરાત છું માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજનું વિશેષ વાંચન. તારીખ 10 ફેબ્રુઆરી. શબ્દ સમાન. ભૂવો, ખાડો, ગાબડું, ધરો, વીરડો, ખાઈ, અવપાત. આજનો રૂઢિપ્રયોગ. આણ વર્તાવવી, સત્તા ચલાવવી. ભમીએ ગુજરાત ભણી. મહુડી જૈન મંદિર, ગાંધીનગર. મહુડી જૈન મંદિરની સ્થાપના જૈન સાધુ બુદ્ધિસાગર સૂરીએ વર્ષ 1970 કરેલ. ત્યાં બ્રાહ્મી લિપિમાં એક શિલાલેખ છે. ઈસ્વીસન 1916 વાડીલાલ કાલિદાસ બોરા દ્વારા દાન કરવામાં આવેલ જમીન પર આ મંદિર બંધાયેલ છે. આ મંદિર ઘંટાકર્ણ મહાવીરને સમર્પિત છે. એક ગુરુ મંદિર જે બુદ્ધિસાગર સુરીજીને સમર્પિત છે, તે પછીથી સ્થાપિત થયું હતું. અહીં પદ્મપ્રભુની મૂર્તિ બિરાજમાન છે. માણસા તાલુકાનું આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે અને આ સ્થળ ઐતિહાસિક રીતે મધુપુરી તરીકે પણ ઓળખાય છે. આ મંદિર સુખડીના પ્રસાદ માટે જાણીતું છે. મહુડી ગાંધીનગરથી 35 કિમીના અંતરે આવેલ છે. આજના દિન વિશેષ 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ વિશેષ. વર્ષ 2019 સૌપ્રથમવાર વર્લ્ડ પલ્સિસ ડે, વિશ્વ કઠોળ દિવસ ઉજવવામાં આવેલ. વર્ષ 2016 વર્ષને આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે મનાવવામાં આવેલ. 20 ડિસેમ્બર 2018 યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ દિવસની સ્થાપના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી. ખાદ્ય અને કૃષિ સંગઠન એક સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા છે. ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના 16 ઓક્ટોબર 1945 રોજ કરવામાં આવેલ છે. તેનું વડુમથક ઇટાલીના રોમ ખાતે આવેલ છે. આ સંસ્થાના સભ્ય દેશોની સંખ્યા 194 છે. આ સંસ્થા યુનાઇટેડ નેશન્સનો એક ભાગ છે. ગુજરાત સ્પેશિયલ પ્રશ્નોત્તરી. એક, પદ્યવાર્તાના પિતા તરીકે ગુજરાતમાં કોને ઓળખવામાં આવે છે? શામળ ભટ્ટને. બે, ચાબખાનો શાબ્દિક અર્થ શું થાય છે? ચાબુક. ત્રણ, ગુજરાતમાં ચાબખાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભોજલરામને. ચાર, વીરપુરના પ્રખ્યાત સંત જલારામ બાપુના ગુરુ કોણ હતા? ભોજા ભગત. પાંચ, ચાબખા સાહિત્ય મૂળ કયા રાજ્યનો સાહિત્ય પ્રકાર છે? મહારાષ્ટ્ર. ધરોહર હું ગુજરાતની. સિદ્ધરાજ જયસિંહ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલને પોતાના ભાઈ માનતા હતા. જો મિત્રો આપને આ વિડિયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ડેઇલી દિન વિશેષના અને સામાન્ય જ્ઞાનના વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.